दसवीं और बारहवीं बोर्ड के परिणामों की घोषणा होने के बाद वडोदरा में फिनर्स एकेडमी ऑफ साइंस की ओर से अच्छे परिणाम हासिल करने वाले छात्रों के सम्मान समारोह को आयोजित किया गया था। हाल ही में दसवीं और बारहवीं बोर्ड का गुजरात राज्य का परिणाम घोषित हुआ है। तब वडोदरा के सुभानपुरा इलाके में मौजूद एक निजी होटल में फिनर्स एकेडमी ऑफ साइंस की ओर से छात्रों को सम्मानित करने के लिए कार्यक्रम का आयोजन करवाया गया था। इस दौरान अच्छे क्रमांक से उत्तीर्ण होने वाले 40 से ज्यादा छात्रों को मोमेंटो देकर सम्मानित किया गया था। तो वहीं विनर्स क्लासेस के देवांग मिस्त्री मनीष सर, दिलीप सर, बागबान सर, नीरज सर और अन्य सभी फैकल्टीज वहां पर मौजूद थी। छात्रों को उन्हें अपने परिजनों का नाम रोशन करने और अच्छे परिणामों से उत्तीर्ण होने के लिए सभी की ओर से शुभकामनाएं दी गई थी। केमिस्ट्री मारो विषय छे, सारे बात करी मोदी सर ए प्रमाणे, परंतु હું વાત કરીશ પરિણામ વિશે। 2024ની માર્ચની બોર્ડની પરીક્ષામાં રિઝલ્ટ આવ્યું, ટોટલ અમારી પાસે 12મા ધોરણના 100થી વધારે વિદ્યાર્થીઓ હતા, તે પૈકી 50 કે તેથી વધારે વિદ્યાર્થીઓના 90 ઉપર માર્ક્સ કોઈને કોઈ વિષયમાં છે। લગભગ 100માંથી 65 છોકરાઓ એવા છે જેના 75 માર્ક્સની ઉપર માર્ક્સ છે, એટલે ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે। દેર આર 38 સ્ટુડન્ટ કે જેમના 90 PRની ઉપર માર્ક્સ આવ્યા છે। તો વડોદરાનો પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં અદ્વિતીય સફળતા અમારા ક્લાસે બાળકોને અપાવી છે અને જેઓ ભવિષ્યમાં મેડિકલ અને એન્જિનિયરિંગમાં જવાના છે, એ ઉપરાંત JEE અને NEETમાં પણ અમે સારું પરફોર્મન્સ આપેલું છે। વિનર્સ એકેડમી ઓફ સાયન્સ જે ધોરણ 11-12 સાયન્સ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વર્ગો ચલાવે છે, જે સુભાનપુરાની અંદર આવેલા છે આ કોચિંગ ક્લાસ। આ કોચિંગ ક્લાસની અંદર 4 મુખ્ય શિક્ષકો, જેની અંદર મેથેમેટિક્સ હું પોતે જ દિલીપભાઈ મોદી, બાયોલોજી બાગબાન સાહેબ, કેમેસ્ટ્રી દેવાંગ મિસ્ત્રી સાહેબ અને ફિઝિક્સ જે છે એ નીરજ સર ભણાવે છે। ચારે ચાર મુખ્ય શિક્ષકો છે, ચારે ચાર ટીચર પણ છે અને ચારે ચાર ડાયરેક્ટર પણ છે। આ ચારે ચાર શિક્ષકો દ્વારા આ ક્લાસ રન કરવામાં આવે છે। દરેક શિક્ષકો અલગ અલગ પહેલાં ક્લાસ ચલાવતા હતા, પણ ત્યાર પછી ઓલ સબ્જેક્ટનો કોન્સેપ્ટ શરૂ થયો, ત્યારબાદ બધા શિક્ષકો એક સાથે મળી અને આપણે આ વિનર્સ એકેડમી સુભાનપુરા ખાતે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે। હું બાગબાન સર તરીકે ઓળખાઉં છું અને અમે અહીંયા વિનર્સ એકેડમીના નામે કોચિંગ ક્લાસ અને પર્ટિક્યુલરલી અમારો જે ફોકસ છે કોચિંગ ક્લાસમાં તે કોમ્પિટિટિવ એક્ઝામનો છે। અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ઇન્સ્ટિટ્યૂટે હવે સ્કૂલ પણ સ્ટાર્ટ કરી છે અને અમારી સ્કૂલ અને જે અમારો કોચિંગ ક્લાસ છે તેના ઉપર અમારો એક જ એમ છે, ફોકસ કરીએ છીએ। એ એમ જે ફોકસ અમે કરેલો છે તે છે કોમ્પિટિટિવ એક્ઝામ, જેમ કે એન્જિનિયરિંગ માટે હવે જી એક્ઝામ અને મેડિકલ માટે નીટ એક્ઝામ જે અનિવાર્ય થઈ ગઈ છે, કમ્પલસરી થઈ ગઈ છે। જો એની અંદર કોમ્પિટિશનમાં તે માર્ક લાવે તો જે સ્ટુડન્ટને આગળ એડમિશન મળે છે, તો એના ઉપર જ અમે સંપૂર્ણપણે ફોકસ કરીએ છીએ, ભાર આપીએ છીએ। અને આ વર્ષે અમારું જે એમેઝિંગ રિઝલ્ટ અમને અમારા પ્રયત્નોનું પ્રાપ્ત થયું છે, ડેફિનેટલી અમારી આખી ટીમે કેમિસ્ટ્રી માટે દેવાંગ સરે, ફિઝિક્સ માટે નીરજ સરે, મેથ્સ માટે મોદી સાહેબે અને સ્વયં મેં બાયોલોજી માટે અમે જે પ્રયત્ન કર્યા અને તેની સાથે અમને સ્ટુડન્ટે પણ જે સહકાર આપ્યો પોઝિટિવ, એ પોઝિટિવ તેમના સહકાર અને પ્રયત્નથી આજે અમે એવું છે ને ગર્વથી કહી શકીએ છીએ। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।